મહિલાઓ પહેલેથી જ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। આ વાત છે વર્ષ 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયની કે જ્યારે માધાપરની મહિલાઓએ દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। યુદ્ધ સમયે પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતના એરફોર્સ રનવે પર બોમ્બ ફેંક્યો હતો જેના કારણે રનવે તૂટી ગયો હતો। આવી કપરી પરિસ્થિતિ સમયે માધાપરની 150થી વધુ મહિલાઓએ બહાદુરી બતાવી પોતાના જીવની પરવાહ કર્યા વગર 3 દિવસોમાં એરફોર્સ રનવે રિપેરિંગ કરી કચ્છ ગુજરાત તેમજ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું। 1971 યુદ્ધમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભુજના એરફોર્સના રનવે પર 18 જેટલા બોમ્બ ફેંકતા રનવે તૂટી ગયો હતો ત્યારે યુદ્ધ સમયે એરફોર્સ રનવે રિપેરિંગ કરવો ખૂબ જ જરૂરી હતો। આથી પહેલા તો એરફોર્સના અધિકારીઓએ રનવે રિપેરિંગ માટે જામનગર એક કન્સ્ટ્રક્શન કંપનીને સંપર્ક કર્યો હતો, પરંતુ જામનગર કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે રનવે રિપેરિંગ કામ અશક્ય હોવાનું જણાવતા તે સમયે તત્કાલીન કચ્છના કલેક્ટર અને એરફોર્સના અધિકારી માધાપર ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો। ત્યારે માધાપર ગામના સરપંચના કહેવાથી અંદાજિત 150થી વધારે મહિલાઓએ એરફોર્સ રનવે રિપેરિંગ માટે જવાબદારી ઉપાડી હતી। ત્યારે આ યુદ્ધમાં સતત દુશ્મન દેશ પાકિસ્તાન તરફ થતા બોમ્બ મારા વચ્ચે પોતાના જીવની પરવાહ કર્યા વગર સતત 3 દિવસ સુધી કામ કરી રનવે રિપેરિંગ કરી આપ્યો હતો। આ માધાપર વિરાંગના 1971 જંગમાં મહત્વનું યોગદાન આપી દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહિલાઓની બહાદુરીને કાયમી યાદ જીવંત રહે અને આવનારી પેઢીને પણ દેશપ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ઈચ્છાઓ પ્રબળ બને તે માટે માધાપરના પ્રવેશ દ્વારે 50 લાખના ખર્ચે વિરાંગના સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે। માધાપરની વિરાંગના રનવે રિપેરિંગ કરી આપતા 1971 યુદ્ધ પરિસ્થિતિ ચિત્ર બદલાયું। 5મા દિવસે ભારતે ફરીવાર રનવે પરથી ફાઇટર પ્લેન ઉડાન ભરી પાકિસ્તાનને મોટો જવાબ આપ્યો હતો।